નમસ્કાર, સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. આપની સાથે હું છું દીપિકા. સમાચારની શરૂઆતમાં હાલ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. તો સુરતમાં જે રીતે ફરીથી અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે, મહત્વનું છે કે સુરતમાં અવારનવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે પીપલોદ કોલેજ બહાર અસામાજિક શખ્સોનો આતંક, હાથમાં ઘાતક હથિયાર સાથે અસામાજિક તત્વો દેખાયા. 20 જેટલા શખ્સો બાઇક પર જોવા મળ્યા હતા અને હાથમાં ઘાતક હથિયારો લઈને તેઓ નજરે ચડી રહ્યા છે. કોલેજ બહાર અસામાજિક તત્વોએ તોડફોડ કરી એક યુવક પોતાનો જીવ બચાવવા ભાગી છૂટ્યો. તો જે રીતે સુરતમાં અવારનવાર ચોરી લૂંટ અને અસામાજિક તત્વોના આતંક જોવા મળી રહ્યા છે, ત્યારે ફરીથી એક વખત સુરતમાં અસામાજિક શખ્સોનો આતંક જોવા મળી રહ્યો છે. હાથમાં ઘાતક હથિયાર વડે તેઓ દેખાઈ રહ્યા છે. 20 જેટલા શખ્સો બાઇક પર જોવા મળ્યા.